સુરતમાં રેસિડેન્ટ ડોક્ટર્સ હડતાળ પર છે ત્યારે તબીબોની હડતાળને કારણે હવે દર્દીઓને હાલાકી વધી છે. સિવિલ હોસ્પિટલની ઓપીડી અને વોર્ડમાં લાંબી લાઇનો લાગી છે. કલાકોથી લાઇનમાં ઉભેલા રહેલા દર્દીઓ વચ્ચે બબાલના દ્રશ્યો સામે આવી રહ્યા છે. લાઇનમાં કેટલાક દર્દીઓ વચ્ચે ઘૂસી જતા બબાલ થઈ છે. કેટલાક દર્દીઓ તો નંબર આવરી રાહમાં નીચે બેસી ગયા છે. ઝી 24 કલાકની ટીમે સિવિલ સુપરિન્ટેન્ડન્ટ ધારિત્રી પરમાર સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો. દર્દીઓને પડી રહેલી હાલાકીને લઈ સુપરિન્ટેન્ડન્ટે હાથ ઊંચા કરી નાખ્યા છે. દર્દીઓને કોઈ હાલાકી ન પડતી હોવાની વાત તેમણે કરી છે. મીડિયાએ સવાલોનો મારો કરતા પોલીસને બોલાવવાની પણ તેઓએ ધમકી આપી હતી. બાદમાં તબીબ ઓપીડીમાં વધારવા કહ્યું છે. આટલો જવાબ આપીને કેમેરા જોઈને સુપરિન્ટેન્ડન્ટ ભાગી ગયા હતા. એમની જોડે ખુલાસો નથી લીધો. ક્યાં વાત કરી? તમારી સામે વાત કરી એટલી જ થઈ છે. હજુ મારી એમની સાથે વાત કરવાની બાકી છે. મને નથી ખબર, હું એમની સાથે વાત કરીશ ત્યારે મને ખબર પડશે. તમે તમારી સામે હમણાં તો રેકોર્ડ કર્યું ભાઈ. બધાના અલગ અલગ ઇસ્યુ છે. હાલાકી નથી ભોગવી રહ્યા હું. ત્યાં જઈને આવી ભાઈ, હું જઈને આવી ભાઈ. મારા તરફથી સગવડતા કરવામાં આવેલ છે. રોજના વેઇટિંગ કરતા આજનું વેઇટિંગ વધારે નથી. મારે કોઈ જવાબ આપવો નથી. મારે આ બાબતે ખુલાસો કોઈ કરવો નથી. જુઠ્ઠું ના બોલો. મેં એવું નથી કહું જવાબદાર છું કે નથી. મેં કોઈ જવાબ જ નથી આપ્યો. હું કોઈ જવાબ આપવા માંગતી નથી. મને મારે કામ કરો. પ્લીઝ કીપ ધ ડિસ્ટન્સ. પ્લીઝ કીપ ધ ડિસ્ટન્સ. પ્લીઝ કીપ ધ ડિસ્ટન્સ. મને કામ કરવા દો. પોલીસને બોલાવો. વાતના વતેશર કરી રહ્યા છે. હું તમને એક વખત જવાબ આપી ચૂકી. હું ડેપ્યુટેશન કરી ચૂકી છું ડોક્ટરના. વેઇટ ફોર સમ ટાઈમ. મેં જવાબ આપ્યો. મને ટાઈમ આપો. હું સવારે 9 વાગ્યાથી તમને કહી રહી છું કે મને ટાઈમ આપો. હું તમારી સાથે વાત કરીશ. તમે મને ક્યાં વ્યવસ્થા કરવા દો છો? બધું સ્મૂથલી ચાલે છે. મેં ક્યાં કહ્યું સ્મૂથલી ચાલે છે? એક પણ શબ્દ એવો છે? એક પણ શબ્દ એવો છે? ભલે રહ્યું, ભલે રહ્યું. તમે વતેશર કરો છો એ પણ રેકોર્ડિંગમાં આવવું જોઈએ. ડોક્ટરો વધારી રહી છું. મેં કોલ કરીને બોલાવ્યા છે. ખુશ ખુશ તમે જયારે સાંભળો ત્યારે સાંભળો છો, ના સાંભળો ત્યારે નિગ્લેક્ટ કરો છો. હવે તમને જવાબ મળ્યો તો હું જાઉં. જાઉં. થેન્ક યુ. કલકત્તામાં જે રીતે તબીબ મહિલા ઉપર જે રીતે દુષ્કર્મની ઘટના આચરવામાં આવી હતી ત્યારબાદ તેના જે પ્રત્યાઘાત છે તે સમગ્ર ગુજરાતમાં જોવા મળી રહ્યા છે. ખાસ કરીને સુરત નવી સિવિલ હોસ્પિટલમાં જે રેસિડન્ટ જે તબીબો છે તેમના દ્વારા હડતાલ પાડવામાં આવી છે અને વિવિધ જે સ્લોગનવાળા જે પ્લેકાર્ડ છે તે પ્લેકાર્ડ લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. જી કઈ વાતને લઈને વિરોધ? કોણ સી વાત કો લેકે વિરોધ? અમારો વિરોધ આ મહિલા સાથે જે બી અત્યાચાર થઈ રહ્યો છે, પછી એ ડોક્ટર હોય કે પછી કોઈ આમ મહિલા હોય કે આમ જનતા હોય, બધાને ખબર છે કે અત્યારે કેટલા બધા રેપ કેસીસ થઈ રહ્યા છે અને આ કંઈ નવું નથી. નિર્ભયા 1, નિર્ભયા 2, હવે નિર્ભયા પાર્ટ 3, એની અમે રાહ જોવા નથી માગતા. એટલે અમે નારીએ પોતાના અસ્તિત્વ માટે ના લડાઈ લડવી પડે એટલા માટે કડીથી કડી સજા થાય, જે જસ્ટિસ મળે, બીજા ફિમેલ સિક્યુરિટીને રહીને જે અમારે ડોક્ટર્સ રિલેટેડ જે બી ઇસ્યુઝ છે એ બી પૂરા થાય અને આનું જલ્દીથી જલ્દી ચુકાદો આવે એટલી કડી શિક્ષા કે છડે ચોક પર થવી જોઈએ. સેકન્ડ ટાઈમ કોઈ બી કરતા વિચારે બસ એટલી જ અમારી માંગણી છે. જી આપની સાથે અન્ય પણ જોડાયા છે. જી કઈ વાતને લઈને વિરોધ? એકચ્યુઅલી વર્ક પ્લેસ પર જે સેફ્ટી હોવી જોઈએ જે અમને પ્રોવાઈડ નથી થઈ શકતી એ માટે અમે અહીંયા વિરોધ પ્રદર્શન કરીએ છીએ. એક સેન્ટ્રલ વાયોલન્સ એક્ટ હોવો જોઈએ તો આ જે કોઈ પણ ઘટના થઈ રહી છે એને આપણે અવોઈડ કરી શકીએ છીએ. કોઈ પણ મેલ હોય કે ફિમેલ હોય, આ દુનિયાની કોઈ બી લેડી હોય, એઝ અ ગર્લ, એઝ અ લેડી, હું આ બધી જ વર્ક પ્લેસ ઉપર જે બી કોઈ પણ જગ્યાએ હોય, હોસ્પિટલ હોય કે બીજી કોઈ જગ્યા હોય, ત્યાં બધી સેફ્ટી બહુ જ જરૂરી છે. એ પ્રદર્શન, એ વિરોધ અમે આ માધ્યમ થ્રુ પ્રદર્શન કરીએ છીએ. વી ડિમાન્ડ જસ્ટિસ. અહીં વિવિધ પ્લેકાર છે. જી કઈ વાતને લઈને વિરોધ? ક્યા કહોગે? કિસ બાત કો લેકે વિરોધ? હમ લોગ ઇસકે લિયે અગેન્સ્ટ મેં ખડે હુએ હૈ કિ એક પોઈન્ટ પે વહાં પે ઇતના હીનિયસ ક્રાઇમ હુઆ હૈ ગેંગ રેપ એન્ડ મર્ડર કે બાદ લોગ બસ વહાં પે ડોક્ટર્સ પીસફુલી પ્રોટેસ્ટ કર રહે થે ઉસકે બાદ લોકલ્સ ગૂન્સ ઘૂસ આયે ઉસમે ઓર યે સબ અનએક્સેપ્ટેબલ હૈ. અનએક્સેપ્ટેબલ સિચ્યુએશન જૈસે લોકલ ગૂન્સ ગર્લ્સ હોસ્ટેલ મેં ઘૂસ આયે એસા સિચ્યુએશન હમ ઇમેજિન નહીં કર સકતે ઓર વહાં પે કુછ નહીં કિયા જા રહા હૈ વહાં પે લોગ આઈ ડોન્ટ નો કલ્પ્રિટ્સ અભી તક ક્યું નહીં પકડે જા રહે ઓર મલ્ટીપલ લોગો કે બારે મેં બતાયા ગયા હૈ લેકિન ઇતને લોગ સામને આયે નહીં હૈ.
है, पकड़ा नहीं गया हुआ है, तो वी वॉन्ट की जल्दी से जल्दी कल्प्रिट्स को नैब किया जाए। વિવિધ જે પ્લેકાર્ડ છે તે પ્લેકાર્ડ લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે, ક્યાંક ક્યાંક ન્યાયની માંગ કરવામાં આવી છે, ન્યાયની સાથે આ તમામ જે રેસિડેન્ટ જે તબીબો છે તેમની સુરક્ષાની પણ માંગ કરવામાં આવી છે। કેમેરામેન વિજય બેસાણે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા સુરત।